પાંડેસરા જેડીસી વિસ્તારમાં ઘરના આંગણે જ રમી રહેલી પરપ્રાંતીય પરિવારની 10 વર્ષીય બાળકીનો હાથ પકડીને ઘરની પાછળ એકાંતમાં લઈ જઈ છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકત કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 10 વર્ષીય બાળા 5 દિવસ અગાઉ ઘરના આંગણામાં રમતી હતી. આ દરમિયાન એક યુવાન બાળાની એકલતાનો ભાગ લઈ હાથ પકડી ઘરની પાછળના ભાગે લઈ ગયો, જ્યાં એકાંતમાં ગેરલાભ લઈ બાળાના છાતીના ભાગે હાથ ફેરવી અશ્લીલ હરકતો કરી હતી. બાળાએ યુવાનની હરકતનો પ્રતિકાર કરી ત્યાંથી ભાગી છૂટી. આ સમગ્ર ઘટના અંગે તેણે માતાને જણાવ્યું. માતાએ પુત્રી સાથે અધમ કૃત્ય કરનારનો પ્રયાસ કરનારની શોધખોળ કર્યા બાદ સ્થાનિક સામાજિક કાર્યકરોની મદદથી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અશ્લીલ હરકત કરનાર સુરજ અરુણ પાંડેની ધરપકડ પણ થઈ ચૂકી છે. પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું કે બાળાના પરિવાર અને સુરજ પાંડે વચ્ચે 5-1 દિવસ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થયો. ત્યારબાદ સુરજે બાળાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. બાળા સાથે અન્ય કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે અંગેની તપાસ માટે મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.